છતાં આ સરકારે એટલા મોટા ઘોડો બહુ 500 વીઘા જેવો છે, પણ 4 ડીપી નાખ્યા આ સરકારે. ગરીબી નો કોઈ પાર નથી, બિચારા ઘણા માણસો એવા એટલા ગરીબ જેને એની પર આધાર એ જમીન ઉપર, છતાં સરકારે 40% જમીન એમને એમ લઈ લીધી છે અને એનું કોઈ પણ પ્રકારનું વળતર નથી. અને એ રીતે એમને આ ધંધો કર્યો છે આ સરકારે. આ મુદ્દે આપણે એવું આયોજન કરીએ કે સરકારની સામે બે માગણી મૂકીએ, કા અમને કાયદેસર ચૂકવવા પાત્ર વળતર ચૂકવો અથવા વૈકલ્પિક બીજી જગ્યા. શિડ્યુલ કાસ્ટ શિડ્યુલ ટ્રાઇબ સંપ્લાન જે છે, SC ST સંપ્લાન, એમાં એવી જોગવાઈ છે કે સરકાર જમીન ખરીદીને પણ આપી શકે. એવો ગુજરાતમાં એક પણ દાખલો નથી, ગુજરાતના એક પણ ખૂણાના દલિતો આ મુદ્દે આંદોલન પણ કર્યું નથી, એનું સરપંચ સાળંગ નથી કરી. એની સરપંચ સાળંગ નથી કરીને સરકારને કહીએ કે શિડ્યુલ કાસ્ટ શિડ્યુલ ટ્રાઇબ સપ્લાયમાં જે જોગવાઈ જે છે એ સરકાર જમીન ખરીદીને પણ આપી શકે એ મુજબ તમે એમને આપો, બીજી કોઈ પણ યોજના હેઠળ આપો, સરકારી પંદર જમીન કોટામાંથી આપો તો મંગળું પટ્ટી લઈ આવો પણ આપો, અથવા અમને વળતર ચૂકવો. આમ આવીને લઈને તારીખ નક્કી કરો, કઈ તારીખે સાડા પાંચ ફરજ કચેરી આપણે અચોક્કસ મુદ્દતના ધરણા પર બેસીએ. એક દાડાની વેલી કે એક દાડા ધરણા નહીં, ઇન્કલાબ જિંદા બોલે હું ઘેર નહીં જવા, અચોક્કસ મુદ્દતના ધરણા એ આપણે તારીખ નક્કી કરી. બરાબર, બધા જ મહિલાને સહમત થતા આવતો, પણ આટલો મોટો કાર્યક્રમ કરતા હોઈએ, આટલો મોટો કાર્યક્રમ કરતા હોઈએ તો મારી મારો એક એવો પ્રસ્તાવ છે, મારું સૂચન છે કે સરકારી પડતર જમીન દલિત આદિવાસી ઓબીસી તો ફાળવવાની જોગવાઈ છે. હું તમને એના ફોર્મ પહોંચાડું અને એની જોડે બીપીએલ કાર્ડ ફોર્મ ભરાવીએ કે ભાઈ જેની જોડે બીપીએલ કાર્ડ ના હોય, જેની જોડે ખેડવા માટે જમીન ના હોય અને જેની જોડે લેવા માટે ઘર ના હોય, આ બધાની યાદી બનાવો. 1000, 2000, 5000, 10000 જેટલી બી થાય અને 4 ડિમાન્ડ લઈને આપણે બેસીએ. એક, આટલા લોકોનું અમે સર્વે કર્યો, બધાને બીપીએલ કાર્ડ આપ્યા. અમારો સર્વે ખોટો તો તમે ફરી સર્વે કરાવો, તમે આપ્યા. બીજું, સરકારી પડતર જમીન ફાળવવાની જોગવાઈ છે એના ફોર્મ આટલા અમે ભર્યા. જે ભૂમિહીન હોય ખરેખર એના જ ભરવાના, કોઈ માસ્ટર હોય કારકુન હોય તેને નહીં ભરવાનો, આપણે ખોટા પડવા જોઈએ નહીં. બરાબર, અને ફોર્મ બધા ભરવાના બહેનોના નામના, અને બહેનો બી મારા આવશે ને, બહેનો જમીન લેવી છે ને, બહુ ભાવ ચાલે છે તો એ વીઘા મારા હાથે જોરદાર આંદોલન કરે. તો આ બીજી માંગણી, ત્રીજી જેની જોડે ઘરના પ્લોટ નથી, અને ચોથો તમે કીધો જમીનનો મુદ્દો, આ ચાર ઉપાડી છે, પાંચમો હડપતો મુદ્દો આવી જશે. પાંચ મુદ્દાને લઈને તમે નક્કી કરો તારીખે અચોક્કસ મુદ્દતના ધરણા ઉપર બેસીએ, અને વળતરવાળી જે માગણી છે એને લઈને ટૂંકી તારીખ તમે નક્કી કરો તો એ તારીખે આપણે આવીશું. જમીન માટે
ત્યાંથી મને એવો જવાબ મળેલો કે બે ના પ્રશ્ન રહ્યો ને સડકતું લાકડું હાથમાં લેવા જેવો છે, કારણ કે દરેક જમીન ઉપર દબાણ થઈ રહ્યું. આપણે 23 બેનોનો ફોર્મ તમે ભર્યા, બધા ભાઈઓને વિનંતી કરું છું, ખરેખર 20 ના બદલે 50 માણસની ટીમ બનાવો, 2300 બેનોનો ફોર્મ ભરો, આપણે જોઈએ ના શું જમીન આવે. ફોર્મ કોઈ પણ ભરેલું હોય સરકારના કાયદા કે પોલિસી કે નિયમ પ્રમાણે, એટલે એનો એક નિર્ધારિત સમય હોય, એને નિકાલનો બરાબર આપણે સરકારને ટાઈમ આપવો પડશે કે આટલા દિવસ તો ટાઈમ તમે નિર્ણય નહીં કરો, લેન્ડ કચેરી એમ શું કે લેન્ડ કચેરી ભરી સુધા આપીશું તો ભરવાનો કોને વાપરી રહ્યા છો? આપણે એમ કેવું પડશે, આપણા તરફથી આખા ગુજરાતમાં લોકો જમીનો માટે માથા વઢાય છે, કોર્પોરેટ કંપનીઓનું ઉદ્યોગગૃહ જેની છે એની ઝૂંટવી લે છે, આપણને ફાળવવાની જોગવાઈ આપણે કોઈ માગતા જ નથી. આપણને સરકારી પડતર જમીન ફાળવવાની કાયદામાં જોગવાઈ છે, આપણે કોઈ માગતા જ નથી. તો આપણે દાળિયા જ રહેવું છે, આપણે દાળિયા જ રહેવું છે, આપણે કરવું છે શું બરાબર? સાણંદમાં જમીનના જે ભાવ ચાલે છે એ જોઈને કોઈને થવું જોઈએ કે હજારો ફોર્મ ભરીએ ના શું આપે? આપણે મજબૂત રીતે આંદોલન કરો, આંદોલનમાં હારી જઈએ એ અલગ વસ્તુ છે, પણ કચકચાઈને લડવું તો પડે ને. આ તો આપણે ફોર્મ જ નથી ભરતા જમીનની માંગણીનું. એટલે બધા ભાઈઓને વિનંતી, આજે 20 માણસની જે આપણે ટીમ બનાવી ને એ ખરેખર ફરી વળો. બે દિવસમાં મનુભાઈ મારા ઘરે આવે, પેલી ફાઇલ બી જોઈ લઉં, એમને સરકારી પત્ર જમીનના ફોર્મ બી આપું, બધા લોકો આખા સાણંદની અંદર જેની જોડે ખેડવાની જમીન ના હોય આપણા ભાઈ જોડે બધાને ફોર્મ ભરાવો, અને આખું ટોળું બહાર કાઢીએ પ્રાંત કચેરીએ. હું કહું છું 26 તારીખ સુધી બહુ ટાઈમ છે, 20 જણાની ટીમ 4 ગામમાં લઈ જઈ શકે. આપણી જોડે દિવસ કેટલા છે? 15 દાડા છે, 10 દાડા તો ખરા ને, 15 તારીખથી ચાલુ કરો તો 15 થી 25 10 દિવસ થયા. દરેક જણાએ ખાલી 4 જ ગામમાં જવાનું છે, રોજ એક ગામ પર પકડેલા વાર્તા પૂરી થઈ જાય ને. કરવું છે, કરવું જ છે, થોડી ભૂખ લગાડવી પડશે આપણને. પછી ઠીક છે, અને બે ફોર્મ રહી ગયા ને પેલા ગામમાં ભાઈ તું જજે ને પેલામાં આથી ના જવાયું ને એ બધું નહીં. 26મી કરવાનું કારણ છે, 26મી ને 4-5-6 દિવસની અંદર હું રેલ રોકો કરવાનો છું. આપણે પ્રેશર ઊભું કરી શકીશું, અમારો ફોર્મ ક્યારે ક્લિયર કરવાને તમે નહીં કહો, તમે બધા રેલ રોકોમાં જોડાવો. ટાઈમ છે તારે હથોડો મારવાનો, લોઢું ગરમ છે એટલા માટે કહું છું. તમે એમ કહો છો ને એના જીગ્રેજ આવતા મહિને 26 તારીખે તો હું તો આવી, અત્યારે લોઢું ગરમ છે, હથોડો મારી દો. મારવો છે બસ તો મારી દો. 26મી જ થશે કાર્યક્રમ, 20 માણસની ટીમ કામે લાગી જાય, ધમ ધમાઈને ફોર્મ ભરાવો, બહેનોના ફોર્મ ભરાવો, પહેલા મોટા ભાગે બધી બહેનો આવે, આખું ફેમિલી ભૈરા છોકરા સાથે કાકવા છોકરા તેડીને આવો, આખું ગુજરાત જોવે અને કહીએ
ચડાણી ને અંબાણી ને એસર ને જમીન આપો છો તો દલિત આદિવાસી નું ઓબીસી કેમ? અને ચોક્કસ મુદ્દત ના ધરવા પર બેસીશ અને કહી દેવાનું, તમે કહો કે લેન્ડ કચેરી નિમી અમારા જમીન ના ફોર્મ ક્યારે ક્લિયર કરશો, તારીખ આપો, બાકી અમે લોકો રેલ લોકો કરવાના, કરી નાખો રેલ લોકો, ચારે બાજુ થી ઘેરો સરકાર અત્યારે સમય છે, બીજા રાજ્યના લોકો પણ સમર્થનમાં જોડાવાના છે, જે દિવસે જે તારીખે આપણે રેલ રોકીએ એક દિવસે તારીખે બીજા બે ત્રણ રાજ્યના લોકો પણ જોડાવાના છે, એ લોકો રેલ લોકો કરવાના આપણા સમર્થન, આપણે તો જમીન લેવાની કે જે લોકોને ફોર્મ ભરાય આપણે, બરાબર, જેટલા બી લોકો જમીનના ફોર્મ ભરે બધાના જવાબ આપે છે કે લેન્ડ કચેરી નિયમ શું તારે આપીશું, તમને 500 વર્ષે નિયમ ત્યાં સુધી શું કરવાનું, અત્યારે નિયમો દુખે છે કેમ ને, કેમ નથી નિયમતા, કેમ કે પ્રેશર નથી, આપણું દબાણ તો હોવું જોઈએ, આપણે દબાણ જ નથી કરતા, બધાને બધા લોકો આ 26 ની ભેગા થાય રેડી કરો, ગુજરાત તો સૌથી સુંદર રહેતો નીકળી રજા લઈએ લડેગે ફોન ભરવા માટે કોણ રેડી, 20 જણા બધા ની ટીમ બનાવી દે, મનુભાઈ ની જવાબદારી છે, જેવી જવાબદારી રેલ રોકવામાં આવજો શૂટિંગ માં, આઈસુ ભાઈ હું તો બધા પેલો નંબર હું આવું છું, પણ જે છે મોટા માથા ઉપર કઈ કઈ ગયા તમને લોકો ફોર્મ ભરે તો આપો આપ તો નીકળશે, આપણો ભાઈ એક આગળ છે અને પાછળ ઘણો આપણો એક એક તું કરો અને આપણે એને ગયા પણ આધાર કાર્ડ બી કઢાય, ઓકે ડોક્યુમેન્ટ આવી જશું,
એકલા ભરશો કોઈ નહીં લડે શક્ય છે.